સૌથી ઓછા કેસ નોંધાયા 24 કલાકમાં 14 કેસ 5 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 171 પર રાજ્યની સરકારી શાળામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવા સરકાર અડગ અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ સાથેની બેઠક બાદ સરકારે વલણ સ્પષ્ટ કર્યું કે બાળકોના ભવિષ્ય અને શિક્ષણના હિતમાં આ સર્વેક્ષણ ચાલુ જ રહેશે રાજકોટ કલેક્ટર કચેરી સામે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ કર્યું પ્રદર્શન મેટોડા જીઆરડીસીની આસપાસની જમીન ઉદ્યોગોના દૂષિત પાણીથી બિનફળદ્રુપ બની છે ત્યારે ખેડૂતોએ પ્રદૂષિત જમીનને ગ્રીન ઝોનમાંથી હટાવી ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાની કરી છે માંગ હોલમાર્ક યુનિક આઈડી ફરજિયાત કરાતા રાજ્યમાં અનેક જગ્યાઓ પર સોની વેપારીઓએ દર્શાવ્યો વિરોધ વેચાણ પર એચયુઆઈડીનો કાયદો અમલમાં મુકાતા વેપારીઓનો વિરોધ મહેસાણા રાજકોટ સુરેન્દ્રનગર કે પોરબંદર સહિત અનેક જિલ્લાઓ પર વેપારીઓએ આવેદનપત્ર આપી દર્શાવ્યો વિરોધ રાજ્યમાં દારૂબંધીને પડકારતી વિવિધ અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ હુકમ રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે છે તેવું હાઈકોર્ટે ઠેરવ્યું અરજદારોએ જો અરજી કરવી હોય તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે તે મતલબના એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઈકોર્ટે ફગાવી દીધો રાજ્યમાં ફરી એક વખત વરસાદમાં લાગી બ્રેક હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નહીં આગામી 24 કલાકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે તો વરસાદ ખેંચાતા પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળસપાટીમાં પણ નોંધપાત્ર થયો ઘટાડો પાનમ ડેમમાં માત્ર 37% જ પાણીનો જથ્થો જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે અને ડેમમાં પાણીની આવક નહીં થાય તો વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ વરસાદ ખેંચાતા હવે રાજ્ય સરકારે રાજકોટને નર્મદાનું પાણી આપવાનો કર્યો નિર્ણય રાજકોટને સૌની યોજના મારફતે 335 MCFT પાણીનો જથ્થો આપવામાં આવશે અને 2 દિવસમાં નર્મદા કેનાલ મારફતે પાણીનો જથ્થો આજી અને ન્યારી ખાતે પહોંચી જશે પ્રસિદ્ધ વીરપુર મંદિર જન્માષ્ટમીના તહેવાર પર બંધ રાખવાનો નિર્ણય કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 6 દિવસ માટે મંદિર બંધ રહેશે 2 સપ્ટેમ્બરથી ભક્તો માટે રાબેતા મુજબ મંદિર ખુલી જશે